પંચમહાલના હાલોલ તાલુકા વિકાસ અધિકારી સ્થળની મુલાકાત લે તો ત્યાં વસતા પરિવારજનોની હાલત જોવા મળે અને સ્થાનિક અધિકારોની બેદરકારીના કારણે લાલ બંગલામાં રહેતા લોકોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ લાલ બંગલા જ્યાં 1000ની વસ્તી ધરાવતા લોકો વસવાટ કરે છે, જ્યાં કેટલાક સમયથી ગટરો ઉભરાતીની સમસ્યાનો નિકાલ કરવા માટે પ્રતાપપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના હોદ્દેદારો નિષ્ફળ રહ્યા છે. સરકાર દ્વારા વિકાસના કામો અને સ્વચ્છતાના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પણ પંચાયતના ભ્રષ્ટ વહીવટીદારોના કારણે હાલોલ તાલુકાની પ્રતાપપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ લાલ બંગલાના લોકોની ગંદકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેટલાક સમયથી સ્થાનિક લોકો દ્વારા કેટલીય વાર પંચાયતના જાડી ચામડીના પદ અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પદ અધિકારી દ્વારા કોઈ જ યોગ્ય નિકાલ કે કોઈ યોગ્ય સફાઈ કરવા નિષ્ફળ નીવડ્યા છે. જો હાલોલ તાલુકા વિકાસ અધિકારી સ્થળની મુલાકાત લે તો ત્યાં વસતા પરિવારજનોની હાલત જોવા મળે અને સ્થાનિક અધિકારીની બેદરકારીના કારણે લાલ બંગલામાં રહેતા લોકોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેનો કંઈક નિકાલ થાય. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ. અહીં સમસ્યા એટલે સાહેબ એક જ વસ્તુ છે, મારી પબ્લિક છે ને, લાલ નારાયણનગરનું પાણી ગંદુ અને ગટરનું પાણી રીતસર લાલ બંગલાની અંદર જાય છે. કંટુને પંચાયતમાં સરપંચને તલાટીને બધાને કહી છે, હું કંટાળી ગયો છું અત્યાર સુધી. મારી પબ્લિક દરરોજ સવારમાં ઘરે આવીને મને ગાળો દે છે, ગાળો દે ખાઈ ખાઈને ઊભી થાકી ગયો છું. આજે મેં રજૂઆત કરી કરીને આજે 3 મહિના કન્ટિન્યુસ થઈ ગયા છે. મને કન્ટિન્યુસ 3 મહિનાથી હું ફોન કરું છું. આજે 10 દિવસથી કન્ટિન્યુસ ફોન કરું કે પાણી બંધ કરો, પાણી બંધ કરો, પણ કોઈ પાણી બંધ કરતું નહીં. આજે છેલ્લી પોઝિશનમાં એવું કહે છે કે આમ થશે તેમ થશે, આ છે તે છે, દરરોજ બહાના અલગ કરે છે. આજે તલાટીએ બી ફોન બંધ કરી દીધો અને સરપંચ એવું કહે છે, ડેપ્યુટીનો વહીવટ, ડેપ્યુટી અમારા ત્યાં છે નાયક, બરાબર, વિનોદભાઈ નાયક સરપંચ છે, અને એમના જે ડેપ્યુટી છે એમની વાઇફ છે ને ભાઈ વહીવટ કરે છે પસાભાઈ કરીને, પણ એ ભાઈ છે ને ફોન ઉપર રિસ્પોન્સ સારો આપતા નહીં. હું 10 નંબર વોર્ડનો સભ્ય છું, પણ અમારું કીધેલું કોઈ કરતું જ નહીં. આજે પબ્લિકને અંદર રોગચાળો ફાટે એવી પોઝિશન છે અત્યારની પોઝિશનમાં. તમને તલાટી, તમે જાણ કરી તલાટીને કરી, સરપંચને કરી, જે ડેપ્યુટી છે તમારે, હે, તલાટીનું શું નામ? મનીષાબેન તલાટી. એમને તમને શું જવાબ આપ્યો? અમને એવું કીધું કે હું આવું છું. તલાટી નહીં આવતા પણ ડેપ્યુટી અને વિનોદભાઈ સરપંચ અમારા છે, ગાડી લઈને આવે, આટો મારીને જતું રહેવાનું, પણ કોઈ નિકાલ નો પાણી નો નિકાલ અત્યાર સુધી થતો નહીં. સરપંચ નું નામ શું છે? વિનોદભાઈ. ડેપ્યુટી સરપંચ? ડેપ્યુટી સરપંચ માં બેન છે, બેનના જગ્યાએ વહીવટ કરે છે ડમી માણસ છે, એનો ઘરવાળો. શું નામ છે? પશાભાઈ. આપનું નામ? પરસોત્તમભાઈ કોયાભાઈ સોલંકી.